આ પ્રોગ્રામના પ્રાયોજક છે રોલેક્સ રોલ ડ્રિંક્સ. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા પૂજારા ટેલિકોમ. ભલે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ઓ મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભલે મેવા મળે કે ના મળે, ભલે મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે, મારી સેવા તમારી. ભલે પુણ્ય મળે કે ના
તમે રહેજો અને નો નિશાને પ્રભુ મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનયનો નિશાને પ્રભુ મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનયનો નિશાને પ્રભુ તમે રહેજો અનયનો નિશાને પ્રભુ મને સ્વર્ગ મળે કે ના મારી શરણે તમારી વસવું છે મારી શરણે તમારી વસવું છે ભલે શો નિહાળતા તમામે તમામ પ્રેક્ષકોને પ્રીત ગોસ્વામીના પ્રણામ. કે તમે છો પસંદ, તમારી સો હરકત પસંદ છે. તમે છો પસંદ, તમારી સો હરકત પસંદ છે. અમને સો રંગના શરબત પસંદ છે. આપ સૌને મનોરંજન સાથે માહિતી આપતો આપણો આ શો, જ્યારે આખું વિશ્વ, માત્ર ભારત નહીં પણ આખું વિશ્વ જ્યારે મૃત્યુ જેવો વાયરસ એટલે કે કોરોના સામે લડી રહ્યું છે, ત્યારે અમારો પ્રયાસ આપ સૌ માટે ચાલને જીવી લઈએ. સુંદર મજાનો આ શો જેની અંદર આજે મારી સાથે આપણા એપિસોડમાં છે અશોકભાઈ ભટ્ટ અને દેવભાઈ ભટ્ટ. શાસ્ત્રીજી, શ્રી અશોકભાઈ ભટ્ટ વિશે તમારે શું પરિચય આપવો? કારણ કે નાના નાના તારલાઓની ઓળખાણ હોય, ચાંદ સૂરજની ના હોય, એમની વાણીની અંદર એક તાકાત અને ભાગવતના પ્રખર જ્ઞાની, અને હંમેશા શાસ્ત્રીજી જે પણ હોય છે એમની પાસે કોઈ પણ વાત લઈને તમે જાઓ ને, ત્યારે એમની વાણીની અંદર ગ્લુકોઝના બાટલા હોય છે, અશક્તિ જેનામાં હોય ને એને પણ દોડતો કરી દે છે. ત્યારે શાસ્ત્રીજી અશોકભાઈજી ભટ્ટ જ્યારે અહીંયા છે, સાથોસાથ એમના દીકરા દેવ ભટ્ટ, એમનો પણ એક અલગ પરિચય છે. અને અલગ પરિચય મને દેવાનો આનંદ એટલા માટે આવે કારણ કે મારા નાનપણના મિત્ર, પણ મને ગૌરવ થાય કે દેવ ભટ્ટ જેવા મારા મિત્ર છે. એક પ્લેબેક સિંગર, અનેક ફિલ્મોની અંદર, અનેક આલ્બમની અંદર પોતાના કંઠથી, કોઈની કોપીથી નહીં પણ પોતાના કંઠથી એક આગવી ઓળખ જેને બનાવી છે, એવા દેવભાઈ ભટ્ટ પણ અહીં ઉપસ્થિત છે. બંનેનું સાચા હૃદયથી હાર્દિક અમારા શોની અંદર આપનું સ્વાગત છે. અબ તકની આખી અમારી ટીમ આપનો આભાર માને છે. શાસ્ત્રીજી, સૌથી પહેલાં તો હું આપની સાથે વાત કરીશ કે અત્યારે બધા દેશની અંદર ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે, ઘરની અંદર પૂરાઈને રહે છે, આવું કોઈને ગમતું નથી અને ડરી રહ્યા છે. ત્યારે આપની વાણીની અંદર તો એક તાકાત છે, તો ઘરે બેઠેલા આપણા તમામ પ્રેક્ષકજનો છે એમને આપ આપની વાણી દ્વારા શું કહેશો? સૌને પ્રથમ તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અમારી વાણીમાં તાકાત એટલે છે કે શાસ્ત્રની વાણી છે. ક્યાં વાત હે, જો માણસ પોતેની વાત કરે તો સારું ન લાગે, પણ શાસ્ત્ર તો અગાધ, અસીમ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી એક પરંપરા જો કોઈએ જગતને આપી હોય તો આપણા ગ્રંથો છે, પુરાણો છે, આપણા વેદો છે. અને એ કથાઓની અંદર કહેવાયું છે કે જીવન એનું જ નામ કહેવાય જ્યાં સુખ પણ છે, દુઃખ પણ છે, સારું પણ છે અને ખરાબ પણ છે, સંયોગ પણ છે અને વિયોગ પણ છે, અહીંયા જન્મ પણ છે અને મૃત્યુ પણ છે. તો વર્તમાન સમય ખરેખર બહુ કઠિન છે. કોરોના ખરેખર એટલો ભયંકર રોગ છે કે જેને આપણે એક મહામારી કહી શકીએ. એક યમરાજનો એવો પંજો કોઈ માત્ર એક દેશ કે એક પ્રાંત ઉપર નહીં, આખા વિશ્વ ઉપર અત્યારે પડ્યો છે. અને એનાથી બચવા માટે
માણસ આજ ખૂબ પ્રયત્ન કરી રહ્યો છે, કરવો જ જોઈએ. આપણા શાસ્ત્રોએ સુંદર એક વાક્ય આપ્યું છે, સમય વર્તે સાવધાન. ઘણાને એવું લાગે છે કે આ વાક્ય માત્ર લગ્ન સમયે ગોર બાપા બોલે તો સારું લાગે, પણ ભૂલી જજો આ સૂત્ર, આ વાક્ય માત્ર લગ્ન સમયે જ બોલાય એવું નથી. જીવનની દરેક પળમાં, દરેક પગલે, દરેક જગ્યાએ આ સૂત્ર માણસે યાદ રાખવું જોઈએ, સમય વર્તે સાવધાન. માણસ જે સમય વર્તીને રહે છે ને, એ જ ડાયો છે, એ જ હોશિયાર છે, એ જ બાહોશ છે. અને આ દુનિયામાં ઇતિહાસકારોએ એની જ નોંધ લીધી છે, લીધી છે. જે સમયને ઓળખી શકે છે એને જ સમજું માણસ ગણવામાં આવે છે. અને દુનિયામાં સમય કાયમ એક ધારો નથી ભાઈ. ભગવાન રામની કથા જુઓ કે કૃષ્ણની કથા જુઓ, એની કથામાં કેવડો સંઘર્ષ છે, કેટલું એ સંકટ એના ઉપર પડી રહ્યું છે. આ જીવન જીવીને આ અવતારો જગતને પ્રેરણા આપે છે કે જીવનમાં દુઃખ તો રહેવાનું જ છે, રહેવાનું છે. દુઃખને તમે બાદ નહીં કરી શકો. હા, દુઃખની સામે તમે લડો, સંકટ આવે એનો બરોબર હિંમતથી, તમે ધૈર્યથી, આપણા ધર્મના બળથી તમે એનો સામનો કરો. આપણે કોઈએ કહ્યું ને કે દુઃખમાં રડવું નહીં ને હિંમત ન હારવી, હળવેથી જીવનની નાવડી હંકારવી, અને સામળાને સોપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. આપણી જૂની ધૂન છે, પણ એ દરેક ધૂન, ભજન, કીર્તનો જે કઈ છે ને, એ બધું રામાયણ, ભાગવત અને ગીતા માતેનો સાર છે, એમાંથી ક્યાંય બારું છે નહીં. અને બારું હોય તો એને આપણે ત્યાં કોઈ માન્યતા આપતા નથી. આપણા ગ્રંથકારો કે આપણો સમાજ કે આપણી સંસ્કૃતિ, સંસ્કૃતિને અનુરૂપ હોય એ જ માન્ય છે. તો સંસ્કૃતિ તો એમ કહે છે, સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત ભાગ્ય ભવાત, ભાગ્ય ભવેત. હું તો એમ કહીશ કે એનું જ નામ ધર્મ કહેવાય જેમાં જગત કલ્યાણની ભાવના હોય, એનું જ નામ ધર્મ કહેવાય કે જે વિશ્વ કલ્યાણની ભાવના રાખે છે, એને જ ધર્મ કહી શકાય. એને જ ધર્મ કહી શકાય જેની અંદર નૈતિકતા છે. જ્યાં નૈતિકતા નથી, નનીતિ છે, એ અધર્મ. અધર્મ એટલે પાપ. તો અત્યારે સમય ઘણો બારીક છે, ભલે ખૂબ જ સાવધાન રહેવું પડે એવો સમય છે. ડરવાની જરૂર નથી, પણ સાવધાન રહેવાની જરૂર છે. આપણું સૌભાગ્ય છે કે ઇતિહાસકારો જેની નોંધ લે એવા એક મહાન, વિચક્ષણ અને વિચારશીલ વડાપ્રધાન આપણે પ્રાપ્ત થયા છે, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે માત્ર રાષ્ટ્રભક્તિ માટે, દુનિયામાં કોઈ એના માટે શંકા ન કરી શકે એ વ્યક્તિની રાષ્ટ્રભક્તિ માથે, અને એનો એક એક શબ્દ માત્ર ને માત્ર આખા દેશના કલ્યાણ માટે છે, એમની દરેક ચિંતા રાષ્ટ્ર કલ્યાણ માટે છે. તો આપણે એમની વાત માનીને આ સોશિયલ ડિસ્ટન્સન અથવા તો ઘરમાં રહીને આપણે એમની વાતને સહકાર આપવો, એ પણ મોટા મોટી દેશભક્તિ છે. પ્રીતભાઈ, ખરેખર આપે બહુ સરસ પ્રશ્ન કર્યો, અને આ પ્રશ્ન દ્વારા હું એટલું જ કહીશ કે આપણે આપણા ધર્મનું, આપણી ફરજનું પાલન કરવું ને, એ પણ ધર્મ છે. દુનિયામાં પેલો ધર્મ કયો કે સૌ પોતપોતાની ફરજનું પાલન કરે, એનું જ નામ ધર્મ. વાહ વાહ વાહ. ખરેખર મિત્રો, અત્યારે આખો દેશ, એ આખા દેશની અંદર તમે જો ભારતની વાત કરીએ ને, તો આપણા ડોક્ટર અને પોલીસ લડી રહ્યા છે. ખરેખર એક એક વ્યક્તિએ લડવું જોઈએ, પોલીસ અને ડોક્ટર ફ્રી જ રહેવા જોઈએ. અમે તો આ અમારી ટીમથી, અમારા આ ન્યૂઝ ચેનલથી, જેટલા પણ પોલીસના બાહોશ અધિકારીઓ છે અને ડોક્ટરની ટીમ છે, એમને વંદન કરીએ છીએ, કારણ કે આપણા બધા માટે સતત બહાર રહીએ છે, એટલે એમને પણ વંદન છે. અને દેવુભાઈ, જ્યારે વાત આ નીકળી છે, ત્યારે મેં પહેલાં પણ કીધું કે આપનો અવાજ જે રહ્યો ને, એ ગળાથી નથી નીકળતો, દિલથી નીકળે છે. ને એટલે જ મેં તો આપની સાથે ઘણા શો કર્યા છે, મને પણ યાદ નહીં હોય ને તમને પણ નહીં હોય, પણ કોઈ વ્યક્તિ આપને કાનેથી નથી સાંભળતો, હૃદયથી સાંભળે છે. તો આપણા પ્રેક્ષકો જે છે, એમને આજની આ વાત એને અનુરૂપ, અને પ્રેક્ષકોને એક મોજ આવે. ઘણો સમયથી આજે બધા ડરી ડરી રહીએ છે, તો આપના અવાજ દ્વારા એમને કંઈ પ્રેરણા મળે એવી આપની ઝલક. સૌપ્રથમ અબ તક અને એ તમામ ટીમનો આભાર કે સ્વરના માધ્યમથી આપ સમક્ષ એક સુરીલો પ્રયાસ, વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે. અને અમે પણ કલાકારો ભાગ્યશાળી છીએ કે અમારા સ્વર દ્વારા આપ સૌને પ્રફુલ્લિત કરવાનો એક મોકો અમને મળે છે. તો આપ સૌ માટે
પૂજ્ય શાસ્ત્રીજીની પણ ઉપસ્થિતિ છે. એમની ઉપસ્થિતિમાં બોલવું એ લગભગ શક્ય નથી, એટલે આપણે ગાડીનો ટર્ન લઈએ અને ગાવા તરફ વળી જઈએ. મને ગૌરવ છે કે હું અશોકભાઈજી સાથે આજે મને બેસવાનો મોકો મળ્યો છે. સાચી વાત છે, પણ એમની ઉપસ્થિતિની અને એમની રજા લઈ અને થોડો ભજનનો આ નાનકડો પ્રયાસ માહોલ બનાવીએ અને ત્યારબાદ આપણા મિત્રોને હિન્દી ગીતો સૂફી ગીતો એવા પણ થોડાક આપણે રજૂ કરીશું, કેમ કે આપણો પ્રયત્ન એ બધાને રાજી રાખવાનો, પ્રફુલ્લિત કરવાનો છે. તો અલગ અલગ ગીતો રજૂ કરીશું, પણ સૌ પહેલા આ સુંદર રજૂઆત પિતાશ્રીની સાથે આપ સૌ સાથે. ભજીલે નારાયણ
કહો છો મુજને કે હું શું કરું છું, શું કહો છો મુજને કે હું શું કરું છું, તમે જાગમે ત્યાં કરો છો કરું છું, એ મને જાગમે ત્યાં કરો છો કરું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું, જય હો મને જાગમે ત્યાં કરો છો કરું, એ મને જાગમે ત્યાં કરો છો શબ્દ આગળ કયા છે એ ન જાઉં ન જાઉં કુમારગે કદાપી, એ ન જાઉં ન જાઉં કુમારગે કદાપી, વિચારી વિચારી ને વિચારી વિચારી અને પગલાં રૂં છું, મને જાગમે ત્યાં કરું છું, પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જાગમે ત્યાં કરું છું કરું, મને જાગમે ત્યાં કરું છું કરું બેસીને જ આ ઘોડાને થનગનાવીએ કઈ રીતે મન મોરબની ધનગાટ કરે,
ગર ગટ ભરે રામ રામ લિપાઈ ને મેઘા ભાગવત ના પ્રખર જ્ઞાની છો, પણ અત્યારે સમય એવો છે કે કૃષ્ણ ના ચીલે ચાલવા જેવો સમય છે. જયારે યુદ્ધ ના મેદાન ની અંદર અર્જુને કૃષ્ણ ને એવું કીધું કે કૃષ્ણ તમે શું કરશો, ત્યારે કૃષ્ણ એવું કીધું કે હું તારો સારથી બનીશ, હું રથ ચલાવીશ. અને અર્જુને એવું કીધું કે કૃષ્ણ તમે રથ ચલાવો એનો મને વાંધો નથી, પણ તમે આટલા રાક્ષસોને માર્યા છે અને આ યુદ્ધ મેદાનમાં તમે રથ ચલાવશો તો સારું લાગશે. એટલે કૃષ્ણે બહુ સરસ વાત કીધી, કદાચ જો હું વાસળી મૂકીને હથિયાર ઉપાડું ને તો સેકન્ડના ચોથા ભાગમાં યુદ્ધનું વિરામ થઈ જાય, આટલી શક્તિ મારી પાસે છે. પણ અત્યારે મારો ધર્મ ને મારી ફરજ એવું કહે છે કે મારે સમજણથી કામ લેવું જોઈએ. આ સમય એવો છે કે આપણે સમજણથી કામ લેવું જોઈએ, બજારમાં નીકળીને હિંમત ન દાખવવી જોઈએ. અને જોકે અમુક તો જે વાત કરતા હતા કે હું આમ કરી નાખીશ ને હું ઘરમાં નહીં રહું ને, એ ખરેખર શેરિયું ગલિયુંમાંથી અંદર ઘરમાં જતા થઈ ગયા. ઘણા ડોહીમાં નો કહેતા કે હે ભગવાન તું મને લઈ લે, હવે તું લઈ લે. મેં ઘણા એવા ડોહીમાં જોયા કે એ ઉકાળા પીએ છે, અત્યારે જાવું થોડું કંઈ વહેલું છે. પણ અત્યારે સમજણનો સમય છે. ત્યારે કૃષ્ણએ, ભટજી આપને હું પૂછીશ કે કૃષ્ણએ કળિયુગની અંદર ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું કીધું હતું અને એ સમય હવે આવ્યો છે,
તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ આપની વાણી દ્વારા જરાક આપણા પ્રેક્ષકોને જણાવશો? પ્રીતભાઈ, ખૂબ સરસ આપે વાત કરી કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એનો સીધો સાદો એકદમ એક લીટીમાં જવાબ દઉં તો જે આપને ગમે છે અને જે આપને નથી ગમતું બસ એમાં આવી ગયું. જે આપને ગમે છે એ જ બધાને ગમે છે અને જે આપને નથી ગમતું એ કોઈને નથી ગમતું. બસ માણસ એટલું ધ્યાન રાખે કે મને કોઈ આમ આવી રીતે મારી સાથે વર્તે તો મને સારું લાગે અને આવી મારી સાથે ન કરે તો મને વધારે સારું લાગે. બસ આટલું જ માણસ વિચારે, સ્વને સમસ્વમાં જુએ, સ્વને સમસ્તમાં જુએ, બસ તો એનો જવાબ મળી જાય છે. અને એને ધર્મ એને જ કહેવાય છે કે તમે સારું કરો એ ધર્મ અને જે અયોગ્ય કરો એ અધર્મ. બસ આટલો જ ફરક છે. આપણે આગળ એની ચર્ચા કરી ગયા કે દુનિયામાં હમણાં તમે બહુ સરસ વાત કરી સમજણની. આહા, આપણે ત્યાં લોક સાહિત્યમાં પણ કહ્યું ને કે સમજણ વિનાના હાંગલાન પિંજણ પબેડા ખાય. એ બહુ સરસ વાત કહી. આ દુનિયામાં હું તો એમ કહેવા માંગુ છું કે ઈશ્વરની જો કોઈ મોટામાં મોટી કૃપા હોય તો હું એક જ વસ્તુને કહીશ અને એ છે સમજણ. તમારા ઉપર જો ઈશ્વરની સાચી કૃપા છે, સાંભળજો, તો ઈશ્વર તમને સાચી સમજણ આપશે. આ માણસ ઘણા વેમમાં ને વેમમાં ગુજરી જાય છે, વેમમાં ને વેમમાં, ખોટા વિચારોમાં, અંધ વિચારોમાં. હું જ સાચો, હું સાચો છું એની ના નથી, પણ હું જ આ જે જ આવે છે ને એ માણસનું પતન કરે છે. તો આપણે ત્યાં તો ત્યાં સુધી કહ્યું છું કે કહ્યું છે કે સોએ સો વર્ષ સુધી તમે વિદ્યાર્થી છો, કાયમ જ્યાંથી સારું મળે એને લઈ લો અને બરાબર નો લાગે એનો ત્યાગ કરો. આ શું સમજણ છે! જ્યાંથી ગુણ મળે એને લઈ લો અને બરાબર ન લાગે એનો ત્યાગ કરો. તો સાચી સમજણ મળે એ જ ઈશ્વરની કૃપા છે. અને સાચી સમજણ મળે એ તમારે કહેવાની જરૂર જ નથી, એ સાચા જ રસ્તે ચાલશે, યોગ્ય જ રસ્તે ચાલશે અને એના જ વખાણ થશે. હમણાં દેવભાઈ ગાતા હતા, હાલાજી તારા હાથ વખાણું કે પખી તારા પગડા વખાણું. આ વખાણ કોઈ પૈસા વાળાના નથી, જેને જીવનમાં કઈક સારું કર્યું છે એના વખાણ, એના ગીતો ગવાય, એના ભજન ગવાય. બાકી તો માણા કે ને કેવું એના ઓલવું, એ મારે એના ઉપર જવું નથી. માણા અફસોસ કરે કે જીવતાય ન આવડ્યું અને મરતાય પણ ન આવડ્યું. તો જગતમાં ઘણાને જીવતા આવડે છે અને એનું જીવન વખણાય છે, હે, જે પરોપકાર માટે જીવે છે. સૌથી મોટામાં મોટું છે પરોપકાર. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ, 18 પુરાણનો સાર વ્યાસજીએ બે જ વાક્યમાં કહી દીધો કે પરોપકારાય પુણ્યાય અને પાપાય પરપીડનમ. હું તો એમ કહીશ કે ખાલી વ્યાસ બોલે છે એવું ન માનશો, માત્ર હિન્દુ સંસ્કૃતિ બોલે છે એવું ન માનશો. નથી લાગતું પ્રીતભાઈ કે આખી દુનિયાને આ લાગુ પડે? લાગુ પડે છે. કોઈ એક ધર્મને ધ્યાનમાં લઈને તમે ન વિચારો, હું તો એમ કહું છું દુનિયાના સમગ્ર વિશ્વ માટે પરોપકારાય પુણ્યાય અને પાપાય પરપીડમનમ. બીજાને પીડા આપવી પાપ છે અને બીજાનું ભલું કરવું એ પુણ્ય છે. તો આવી સમજણ મળે તો એ જ ઈશ્વરની મોટી કૃપા. સાચી વાત છે. અને દુહાની અંદર કીધું છે ને કે સમજણ વગરનું જીવવું, ભલે ને જીવો વર્ષ હજાર પણ સમજીને જીવો ઘડીએ કે તો એ સમજો બેડો પાર. દેવભાઈ, આપે તો હમણાં જ તાજેતરમાં જ કોરોના વિશે ધ્યાન રાખવા માટે આપનું સુપર ડુપર હિટ ગીત અમારા પ્રેક્ષકોને આપ એ પહેલા સંભળાવો, પછી આપણે સૂફી તરફ જઈએ. આમ તો ફિલ્મના ગીત ઉપર જ એ ગીત બનાવેલું છે અને લગભગ એકાદ કલાકની અંદર જ, કેમ કે કલાકારોની પણ આ નૈતિક ફરજ છે કે જે સમયની અંદર આ મહામારી ચાલી રહી છે ત્યારે આપ આપના ઘરેથી અમને માણી શકો, ભલે એના માટે અમારે અમારા ઘરની બહાર નીકળવું પડે. પ્રીતભાઈ, એ જોખમ જ છે, પણ છતાં કલાકારોની એક નૈતિક ફરજ છે કે આપ સૌ સુધી સ્વરના માધ્યમથી અમે થોડો સમય આપને એન્ટરટેન કરી શકીએ. તો આ સુંદર ગીત મેં બનાવેલું એ પણ મારા એક ફરજના ભાગરૂપે, તો બે લાઈન એની આપ સમક્ષ આપને સંભળાવું.
કરના હે તો યારો નમસ્તે કરો ના શેક હેન્ડ કો છોડો કોરોના સે ડરો ના ખાના હે તો ખાવો ફલ ફૂલ સબ્જિયા માંસાહાર કો છોડો તો કોરોના સે ડરો ના કરોગે જો પ્રકૃતિ વિનાશ કરોગે સોચી સમજી યારો તુમ બે મોત મરોગે હો કરતા વિનતી ના તુમ માનોગે બડા પછતાઓગે એ બડા પછતાઓગે કે કરતા વિનતી ના તુમ માનોગે બડા પછતાઓગે બડા પછતાઓગે અપની આપ કી રક્ષા મે તુમ આગે બડો ના જન જાગૃતિ મે યારો તુમ પીછે હટો ના અપને મોદી જી કી બાત કો તુમ દિલ સે માનો ના જય હો સ્વાસ્થ્ય કી રક્ષા મે કદમ બડાવો ના કરતા વિનતી તુમ માનોગે બડા પછતાઓગે બડા પછતાઓગે કરના હે તો યારો નમસ્તે કરો ના શેક હૈ કો છોડો કોરોના સે ડરો ના ક્યા વાત હૈ વાહ દેવભાઈ વાહ પણ હવે દેવભાઈ આપણે સૂફી તરફ જવું છે કારણ કે લોકોને સૂફી અમારા પ્રેક્ષકોને એટલા માટે કે સૂફી એટલે ખુદથી ખુદાનું મિલન મનથી મનોહરનું મિલન એટલે એ સૂફી એમના કાન સુધી પહોંચે તો અત્યારના માહોલ પ્રમાણે એક હિંમત એક તાકાત અને એક ભક્તિભાવ બધું એના ઘરે થઈ જાય. વાહ વાહ વાહ, સાચી વાત છે. પ્રયત્ન કરું આપ સમક્ષ આ રજૂઆત કરવાનો. દરનો નો દરનો પદ સોની રે નીદા પદ પદ માગર સોની રે નીદા કર જા તો તુને ક્યાં કર ડાલા મરી ગઈ મેં મિટ ગઈ મેં હોરી હારી હો ગઈ મેં તેરી દીવાની હો આ દીવાની તેરી દીવાની દીવાની ત્યારે એરી સખી મંગલ ગાવો આજ મે
सबसे दिखूं मैं तो प्यारी ओ पिया तेरी जज से दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी जीवारो नजर उतारो लक्ष्मी जीवारो नजर उतारो आज मेरे पिया हरियाएंगे आज मेरे पिया हरियाएंगे आने हद नाने बगावरी સંસ્કૃતિ ભેગી કરવાનો પ્રયત્ન કરું છું. ઓ પ્રેમનગર કી સુંદર પરિયા પ્રેમનગર કી સુંદર પરિયા ઓ પ્રેમનગર કી સુંદર પરિયા પ્રેમનગર કી સુંદર પરિયા સમજ સમજ પગ ધરિયો ઓ મુસાફિર અબ સમજ સમજ પગ ધરિયો ઓ મુસાફિર પ્રેમ નગર મત જા અને હવે ઓ તું મને આના મને દિલદાર સાંજ તેણુ રબ માનિયા ઓ દસ હોડ કે રબ દાદવર દસ હોડ કે રબ દાદવર સાંજે તેનો રબ માનિયા હે તું મને આના માને દિલદાર સાંજે તેનો રબ માનિયા હે તું મને આના માને દિલદાર સાંજે તેનો ઓ રબ માનિયા તુજ બિન જીના ભી ક્યા જીના તુજ બિન જીના ભી ક્યા જીના ઓ તેરી ચોખટ ઓ મેરા મદીના તેરી ચોખટ મેરા મદીના તુજ બિન જીના ભી ક્યા કે તુજ બિન જીના તુજ બિન જીના તુજ બિન
रस होड़ के ररद दादवरा के ररद दादवरा सांसे तेणु સમયની મર્યાદા સાથે ચાલવાનું છે ત્યારે દેવભાઈ આપને વિનંતી કરીશ કે ક્રમશ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપના કંઠથી જ કાર્યક્રમને ક્રમશ આપીશું. અમારા દોરને પૂરો કરીએ ત્યારે પૂજ્ય શાસ્ત્રીજીની સાથે ભેરવી અને ભેરવીથી આ દોરને પૂર્ણ કરીએ. આજના અબતકના આ કાર્યક્રમને જેમને રૂડો બનાવ્યો એ આપણા સૌના લાડીલા શબ્દના ઉદ્ઘોષક અને પરમ મિત્ર એવા પ્રીતભાઈ ગોસ્વામી, તબલાની જેમને સંગીત આપી અમારા સૌના આદરણીય કેયુરભાઈ પોટા, કીબોર્ડ ઉપર મ્યુઝિકના ખૂબ જાણકાર અને એટલા જ વિનમ્ર અમારા ભાસ્કરભાઈ શિંગાડા, સાઉન્ડભાઈ આરિફ ડેલા અને એમની ટીમ. આવો આજની આ સંગીત સંધ્યાને જ્યારે પૂર્ણતા તરફ લઈ જઈએ ત્યારે પૂજ્ય શાસ્ત્રીજીની સાથે આજના દોરને ફેરવીથી પૂર્ણ કરીએ. કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો
ઓ રાજ મને લાગ્યા, ઓ રાજ મને લાગ્યા, કસુંદી નો રંગ રાજ મને લાગ્યો, કસુંદી નો રંગ ઓ રાજ મને લાગ્યો, કસુંદી નો આપની હાજરી હોવી ખૂબ જરૂરી છે. તો આપ સ્વચ્છ રહો, આપ નથી તો અમે કાંઈ નથી. બસ આપના સ્વાસ્થ્ય માટે અને માત્ર ને માત્ર આપના માટે આપ એકદમ માનસિક રીતે ફ્રેશ રહ્યો એના માટેનો અમારો પ્રયાસ ચાલને જીવી લઈએ. ફરી પાછો અગાઈશ હું અશોકભાઈજી ભટ્ટ અને દેવભાઈ ભટ્ટનો આભાર માનીશ અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. ફરી પાછા આટલા સુંદર કલાકારો સાથે આપણે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી આ કાર્યક્રમને ક્રમશ પૂર્ણ વિરામ નહીં પણ ક્રમશ વધુ આવતા અંગે પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ ડ્રિંક્સ, કાર્યક્રમના પ્રસ્તુતકર્તા પૂજારા ટેલિકોમ.